મધુબન ડેમની જળ સપાટી 72.35 મીટર પહોંચી. ડેમના 10 દરવાજા પૈકી 6 દરવાજા 180 મીટર ખોલી 33,933 કેસ્યુબ પાણી છોડાયું. હાઇડ્રો પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદન શરૂ થયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સર્વત્ર વરસાદના પગલે મધુબન ડેમમાં પાણીની આવક વધવા પામી છે. વરસાદ પહેલા ડેમની જળસપાટી 62 મીટર હતી, જે વધીને આજે 72.35 પાર પહોંચતા 66 દિવસથી બંધ હાઇડ્રો પાવર પ્લાન્ટને ચાલુ કરતાં 2.100 મેગાવોટ વીજળીનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. મધુબન જળાશયનું રૂર લેવલ 72 મીટર છે. હાલની સપાટી 72.35 છે અને ડેમનું વોર્નિંગ કુલ લેવલ 77 મીટર છે અને ભયજનક સપાટી 78.73 છે. હાલમાં ડેમમાં પાણીની આવક 24,191 ક્યુસેક મીટર છે અને ડેમના 10 દરવાજા પૈકી 6 દરવાજા 1.80 મીટર ખોલી 33,933 ક્યુસેક મીટર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ના જવા અપીલ કરી છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવેલ છે. ગુજરાત મહારાષ્ટ્ર અને સેલવાસની સંયુક્ત યોજનાનો જળ વિસ્તાર 1,813 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. જીવાદોરી સમાન ડેમના પાણી ઉપર સેલવાસ વાપી ઉમરગામના સ્થાનિકોને પીવાનું પાણી ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં પાણીની વપરાશ માટે ડેમ પર આધાર રાખવો પડે છે. સેલવાસ વિસ્તારમાં 24 કલાકમાં 2 ઇંચ થયો હતો, જ્યારે આજે સવારના 9 થી 3 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ થયો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 873.24 mm એટલે કે 34 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. આજની તારીખ 6/7/2019 રોજ ડેમની સપાટી 72.35 મીટર છે. ડેમનું રિલ લેવલ 72 મીટર છે. જે જાળવવા માટે 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવેલ છે, તેમજ હાઇડ્રો દ્વારા પાણી છોડવામાં આવે છે. આજની તારીખે કુલ 20,160 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહેલ છે.